કેવાળ પ્લસની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। નમસ્કાર, રખેવાળ પ્લસની નવી આવૃત્તિ બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અત્યાર સુધીના સમાચાર। કોરોના વાયરસની મહામારીના કારણે 70 દેશે સરહદો બંધ કરી હતી, જેમાંથી 13 સરહદો ખોલી, મોટા ભાગના દેશ યુરોપના। અમેરિકામાં 52 વર્ષ પછી હિંસા અને પ્રદર્શન। વ્હાઇટ હાઉસ પાસે 200 વર્ષ જૂના ચર્ચમાં આગ લગાવાઈ। 40 શહેરો કર્ફ્યુમ। લોકડાઉન બાદ મેક્સિકોના કેનકુન શહેરે પ્રવાસીઓને આકર્ષવા ફ્રી ફરવા હરવાની ઓફર આપી। ચીને ભારતીય સીમા પાસે તોપ અને અન્ય શસ્ત્રોનો જથ્થો ખડક્યો, તેને ગણતરીના કલાકોમાં LAC પર લાવી શકાય છે। લોકડાઉન બાદ વડાપ્રધાન મોદીના આવાસ પર કેબિનેટની બેઠક, મોટા નિર્ણય લેવાની આશા। આત્મનિર્ભર ભારત તરફ એક પગલું। પેરામિલિટરી ફોર્સે 1000 વિદેશી ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યા, તેની જગ્યાએ કેન્ટીનમાં વિદેશી સામાનોનો ઉપયોગ થશે। મોદીએ કહ્યું, આપણો દુશ્મન દેખાતો નથી, અદ્રશ્ય સાથે લડાઈમાં કોરોના વોરિયર્સ અડગ છે, આપણી જીત નક્કી છે। રાજ્યમાં હિક્કા પછી નિસર્ગ વાવાઝોડું 4-5 જૂને ત્રાટકશે અને અતિભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હાઈ એલર્ટ, NDRFની 10 ટીમ તૈનાત કરાઈ। વાવાઝોડું દક્ષિણ ગુજરાતના તટે ટકરાવાની શક્યતાને લઈ વહીવટીતંત્ર એલર્ટ, વલસાડના 36 ગામ એલર્ટ કરાયા। અમદાવાદ શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું। વેપાર ધંધા, ઓફિસો, બસ સેવા સહિતની સેવાઓ શરૂ। વડોદરામાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત। અરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા PSI સહિત 12ને હોમ ક્વોરન્ટાઇન કરાયા। બનાસ નદીનું પેટ ચીરીને સરહદી પંથકને પાણીની લાગણી। નદીના પટમાં 18 બોર દ્વારા રાત દિવસ ઉલેચાતું પાણી। પાણીદાર બનાસનો પંથક નપાણીઓ બનાવવાના આરે। ડીસા નગરપાલિકામાં છેલ્લી મળેલી જનરલ બોર્ડની મિટિંગના CCTV ફૂટેજ થયા ગાયબ। ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોનીએ ચીફ ઓફિસરને ફરી કરી ફરિયાદ। છેલ્લી મળેલી મિટિંગમાં હાજર રહેલા નગરસેવકને આવ્યો હતો કોરોના પોઝિટિવ। ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ ફરી હાજર। સામાજિક કારણોસર રજા ઉપર ગયા બાદ એકાએક હાજર થતા શહેરમાં અટકળોનો દોર શરૂ। અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદથી ભારે નુકસાન। ખેડૂતોને પડતા પર પાટું। ST બસોના રૂટો શરૂ થતા ડેપોમાં મુસાફરોની ચહલ પહલ જોવા મળી। ડીસા ડેપોમાંથી 20 રૂટો શરૂ કરવામાં આવ્યા। બસો શરૂ થતા મુસાફરોને હાશકારો। ડીસામાં પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત ગટરો અને નાળાની સફાઈ હાથ ધરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાશકારો। દાંતીવાડા પંથકમાં વીજ થાંભલા પર ઝાડી ઝાંખરા ફરી વળતા અકસ્માતનો ભય। તાલુકામાં અનેક જગ્યાએ તૂટેલી લાઈનો જમીન પર પડી હોવાથી મોટી જાનહાની નોંધી શકે। ચણાની ખરીદીના વિરોધ મામલે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની અટકાયત કરાઈ। ચણાની ખરીદીમાં કાપ મુકાતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો।